હવે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો તમારા ઘર બેઠા અનએકેડેમીના માધ્યમથી ક્લાસ 1 થી 3 અનએકેડેમીમાં જોડાવા માટે નકુમરીસ કોડ યુઝ કરશો તો તમને તેમાં 10% ડિસ્કાઉન્ટ મળશે. વધારે ઇન્ફોર્મેશન માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીસની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જે વાત કરવાની છે, આ ખેડૂત ઉપર હાલ મિત્રો 4 સબસિડી છે એ શરૂ થઈ ગઈ છે અને તે મિત્રો ટૂંક જ સમયની અંદર હવે પૂર્ણ થવાની તૈયારી છે. જો આની અંદર તમે મિત્રો હજી સુધી ફોર્મ ન ભરાવેલા હોય તો ખાસ કરીને ફોર્મ ભરાવી દો, અને ડિટેલની અંદર જો માહિતી જોતી હોય તો આ વિડીયોને સંપૂર્ણપણે જોશો અને બીજા મિત્રો સુધી પણ અવશ્ય શેર કરશો. 4 જે સબસિડી છે એની અંદરથી આપણે વાત કરવાના છે. ખેડૂતો માટે એક નવી યોજના, એમાં 10,000 રૂપિયાની હેન્ડ ટૂલ્સ કિટની યોજના છે. પાણી બનાવવાનો ટાંકો છે, ભૂગર્ભ ટાંકો જો તમારે બનાવવો હોય તો એની અંદર પણ તમને સહાય મળશે. જે લોકો શેરડીના પાકનું વાવેતર કરે છે તેના માટે પણ એક ગુજરાત સરકારની સહાય ચાલુ છે અને મફતની અંદર છત્રી મળશે. તેની સહાયો ચારે ચાર ડિટેલની અંદર જોવાનું છે આપણે મિત્રો આ વિડીયોની અંદર. તો વિડીયોને અવશ્ય લાઇક કરી દેજો અને બીજા મિત્રો સુધી પણ અવશ્ય શેર કરી દેશો. હવે એક પછી એક યોજનાને સંપૂર્ણ માહિતી છે મેળવીએ. મિત્રો, પહેલી યોજનાનું નામ છે સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ યોજના. આ ટૂલ કિટ યોજના છે, ખેડૂતોને સાધન ટૂલ કિટ સહાય છે આપવામાં આવશે. રાજ્યના ફક્ત શ્રીમંત ખેડૂતો છે એના માટે આ યોજના છે. એની અંદર વાત કરીએ તો જે ખર્ચના 90% અથવા રૂપિયા 10,000ની સહાય મળવાપાત્ર થશે. આની અંદર મિત્રો અરજી કરેલા જે સાધનો છે, તમે અરજી કરતી વખતે જે તે સાધનો હશે તે તમારે ખરીદવાના રહેશે. શ્રીમંત ખેડૂતોને કહેવાય ને ખેત મજૂરો માટે આખી હેન્ડ ટૂલ કિટ્સ આવશે. એની અંદર અલગ અલગ સાધનો છે, તમારે આ બધા સાધનો છે અલગ અલગ અહીંયા બતાવેલા છે, જે ટૂલ કિટ પ્રમાણે તમારે કહેવાય ને કે ખરીદવાના રહેશે. અને એની અરજી કરવાની જે તારીખો છે મિત્રો, એ ખાસ કરીને ધ્યાન રાખી લઈએ 19/7/2020થી લઈ અને 31/8/2020 સુધી અરજી હાલ ચાલુ છે. તો આમાં તમામ દર્શાવેલા જે કહેવાય ઓરણી છે, ઓટોમેટિક ઓરણી છે, એક હારવારી, આવા તમામ પ્રકારના જે સાધનો છે ખાસ કરીને તમે ખરીદી શકો છો. 19/7/2020થી લઈ અને 31/8/2020 સુધી છે આ અરજી ચાલુ રહેશે. એના પછી મિત્રો વાત કરીએ મફત છત્રી યોજના. આ યોજનાના લાભાર્થીઓ છે, આ યોજનાની અંદર શાકભાજી છે, જે કહેવાય ને ફૂલના પાકો, નાશવંત જે કૃષિ પેદાશો છે, રોડની સાઈડ ઉપર વેચાણ કરતા હોય જે બજારની અંદર, એ ફેરિયાઓને આપવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કે કહેવાય નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે જે લોકો વેચાણ કરતા હશે એને પ્રાધાન્ય રહેશે. આ યોજનાની અંદર છે કુટુંબ દીઠ એક રેશન કાર્ડ દીઠ છે એક છત્રી આપવામાં આવશે. અગત્ય પુખ્ત વયના લોકોને છત્રી આપવામાં આવશે. આ યોજના છે એ લાભ છે 2 વર્ષે 1 વાર મળવાપાત્ર થશે. એની અંદર મિત્રો વાત કરીએ તો લાભાર્થી અરજી છે ક્યાં કરવાની રહેશે. અરજી છે તમામે તમામ જે અરજીઓ છે આ ખેડૂતની પોર્ટલ ઉપર અત્યારે ઓનલાઈન કરવાની છે. મિત્રો આ ઓનલાઈન અરજીઓ ચાલુ છે અત્યારે, ખાસ કરીને નોંધાવી દેજો તમારું નામ. ઓનલાઈન અરજી કરી અને ઈ ગ્રામ સેન્ટરે તમારે ફોર્મ જમા કરાવવાનું રહેશે. ત્યારબાદ છે અરજી કરતી વખતે છે એ તમારા કયા કયા જે ડોક્યુમેન્ટ છે જોડવાના રહેશે એ પણ જોઈ લઈએ આપણે. રેશન કાર્ડની ઝેરોક્સ છે, આધાર કાર્ડની ઝેરોક્સ છે, અને ગ્રામ સેવકનો કહેવાય ને કે એક ફળ ફૂલ શાકભાજી વેચતા હોય એનો દાખલો છે એ જોડવાનો રહેશે. ત્રીજી યોજનાની અંદર વાત કરીએ મિત્રો તો શેરડીના પાકની અંદર વાવેતરની અંદર સહાય મળશે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિના જે ખેડૂતો છે એને શેરડીનું પાકનું વાવેતર કરતો હશે તો એને 10% સહાય મળશે. એટલે કે જે હેક્ટર દીઠ રૂપિયા 10, આમ 2 હેક્ટર દીઠ મળશે એટલે 20,000ની સહાય મળશે. શેરડીના પાકના વાવેતરની અંદર કહેવાય કે જે હેઠળ ઘટક જે લાભાર્થીઓ છે, પ્રતિ હેક્ટર 70 મેટ્રિક ટન કરતાં વધારે શેરડીનું ઉત્પાદન કરે તો એમાં તમને સહાય મળવાપાત્ર થશે. વેચાણ મુજબ 10% સહાય મળશે એટલે કે 2 હેક્ટર દીઠ. એમાં નામ જોઈ લઈએ, સુરત, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, વડોદરા, નર્મદા, ગીર સોમનાથ, અનુસૂચિત જનજાતિના ખેડૂતોને છે આ જિલ્લાઓના મળવાપાત્ર થશે. 15/7/2020થી લઈને 31/12/2020 સુધી આ સહાય છે. તમે ગમે ત્યારે ફોર્મ ભરી શકો છો. પછી મિત્રો ભૂગર્ભ પાણીના ટાંકા બનાવવા માટેની યોજના છે, ગુજરાત સરકારની ચાલુ છે. તેમાં ટપક સિંચાઈ મારફતે છે મિત્રો કસરયુક્ત જે કોમ્યુનિટી બેઝ ભૂગર્ભ ટાંકો બનાવવો હોય તો એના માટે એક સહાય ચાલુ છે. આ યોજનાની અંદર છે મિત્રો તમારે જૂથની અંદર અરજી કરવાની રહેશે. ખર્ચના 50% રૂપિયા તમને સહાય મળશે. એમાં 9.80 લાખની મિત્રો આ યુનિટ કોસ્ટ છે 1,000 ઘન મીટર ક્ષમતાવાળા RCC પાકો ભૂગર્ભ સ્ટોરેજ બનાવવાનું રહેશે. એની અંદર આ જે સ્ટોરેજ છે મિત્ર ઇલેક્ટ્રિકલ રૂમ, ઇલેક્ટ્રિકલ પેનલ બોર્ડ અને ઇલેક્ટ્રિકલ પંપ, મોટર સહિતની સામગ્રીનો સમાવેશ કરવાનો રહેશે. આ બધી વસ્તુ છે આવરી લેવામાં આવશે. આ યોજનાની સહાય મેળવવા માટે ઓછામાં ઓછી કહેવાય ને કે 10 હેક્ટરની જમીન પિયત હેઠળ આવવી જોઈએ છે અને 5 થી વધુ કહેવાય ને ખેડૂતોનું જૂથ રચી એ પૈકી લાભાર્થીઓ છે ખેતરની અંદર જ ટાંકો બનાવવાનો રહેશે. સદર યોજના માટે કહેવાય ને કે ખેડૂતોનું જૂથ રહેશે ને
અને ફુવારા પદ્ધતિ અપનાવેલી હોવી જરૂરી છે। 25/7/2020 લઈને 25/7/2020 સુધી આ તમે ફોર્મ છે ગમે ત્યારે ભરી શકો છો। મિત્રો તો આજના વિડીયોની અંદર આ ચાર યોજના કીધી છે। મિત્રો હવે તમારે અગાઉની જે યોજનાઓ છે, ખેત તલાવડી છે, ટપક સિંચાઈ છે, એવી તમામ પ્રકારની યોજનાની જો માહિતી જોતી હોય તો આ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લો। તમારે કઈ પ્રકારની યોજનાની માહિતી જોઈએ છે નીચે કોમેન્ટ બોક્સની અંદર અમને બતાવશો, એના કારણે છે અમે તે યોજના સુધી છે પહોંચીશું અને તમને યોજનાની સંપૂર્ણ માહિતી છે સચોટ માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું। તો આ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।